એક મિનિટ પોલિટિક્સ માં સાચે આવું હોય છે? હાય, ધીસ ઇઝ આરજે સલોની અને હું જોઈને આવી છું નવી બોલિવૂડ મૂવી પ્રસ્થાનમ, જેની સ્ટારકાસ્ટ વિશે વાત કરું ને તો એવું લાગે કે કોઈ રીયુનિયન પાર્ટી છે, કારણ કે બધા જ મસ્ત સ્ટાર પાછા આવી ગયા છે. સંજય દત્ત, જેકી શ્રોફ, ચંકી પાંડે, મનીષા કોઈરાલા અને સરપ્રાઈઝ બોમ્બ મારા માટે હતા અલી ફઝલ. અને મૂવી જોઈએ ને તો એવું લાગે કે કોઈ જૂની બોલિવૂડ મૂવી આપણે જોઈ રહ્યા છે, જેના અંદર આપણે સંજુ બાબાને ધરાઈને જોઈ શકીએ. અને જેકી શ્રોફને તો ડાયલોગ બોલવાની પણ જરૂર નથી, એમનું સ્ક્રીન પ્રેઝન્સ જ કાફી છે બોસ. મનીષા કોઈરાલાનો બહુ રોલ નથી, પણ અલી ફઝલ ઇઝ માય ન્યુ ક્રશ. લો ના યાર ઇસકો ઓર મૂવીઝ મેં. મૂવીનો પ્લોટ એક પોલિટિકલ ફેમિલી ઉપર બેઝડ છે, જેના અંદર સત્તા કોને મળશે અને કોને નહીં મળે એની વાર્તા છે. અને દરેક મિનિટે એવું થાય કે ઓકે હવે કોનું મર્ડર થવાનું છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ એ હિસાબે સારો છે. મૂવીનો જે મેસેજ છે એ પણ સરસ છે કે ગુડ અને ઇવિલ આપણા અંદર જ રહેલા છે, જે કોન્સ્ટન્ટલી એકબીજા સાથે લડી રહ્યા છે. પણ કેવું લાગ્યું ખબર છે કે મૂવીએ સરસ જમાડીને મુખવાસમાં મજા બગાડી છે યાર. સ્ટીલ જો તમને પોલિટિકલ પ્લોટ વાળી મૂવી ગમતી હોય અને તમે સંજુ બાબાને સ્ક્રીન ઉપર જોવા માંગો છો તો જઈ આવો. જબ સુનો ટોપ સુનો.